ઓફ વડોદરા. પાલિકાની મળેલી સામાન્ય સભામાં ઘનશ્યામ પટેલે વિવિધ મુદ્દાઓ ઉપર સવાલો ઉભા કરીને પોતાની રજૂઆત કરી હતી. પાલિકાની સામાન્ય સભામાં વોર્ડ નંબર 19ના કોંગ્રેસના ઘનશ્યામ પટેલ દ્વારા કેટલાક મુદ્દાઓની રજૂઆત સાથે સવાલો ઉભા કરવામાં આવ્યા હતા, કે જ્યાં તેમણે જણાવ્યું કે મકરપુરા વિસ્તારમાં હુસેન પાસે બ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી હતી, જે કેટલાય સમયથી આ માંગ મંજૂર થયા બાદ પણ ત્યાં કામ શરૂ થયું નથી, અને જેને લઈને તેમણે મેયરને રજૂઆત કરી હતી. ઉપરાંત ટ્રી ગાર્ડ વિનાના વૃક્ષોને કેવી રીતે વાવી શકાશે તે મુદ્દે પણ તેમણે રજૂઆત કરી હતી. પાલિકા દ્વારા છપાતી ડાયરી અંગે ઘનશ્યામ પટેલે રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે ડાયરી જો 6 મહિના બાદ મળતી હોય તો પ્રજાના પૈસાનો ખોટો વેડફાટ કરવો જોઈએ નહીં. એવું કોઈ ઉગ્ર સ્વરૂપ એવું કંઈ છે નહીં, મારો કુદરતી અવાજ મોટો છે, પણ એક વસ્તુ તો નક્કી છે કે 3 વર્ષ પૂરા થયા તો સુસેનનો રોડ જે ચાલુ થયેલો હતો અને એ બંધ કરી દીધો, ત્યાર પછી આ લોકો કયા જ કરે છે કે હવે અમે મંજૂરી મૂકી દીધો, મંજૂરી આયા જ કરે છે મંજૂરીમાં. ત્યાર પછી બીજા પૂર્વની અંદર પણ બીજા 3-4-5 બ્રિજ સળંગ ને સળંગ ખાતમુહૂર્ત પણ કરી દીધા અને કામ ચાલુ કરવાના છે. તો અમારા ભણી પણ કામ તો કરવાનું છે ને. તમે અત્યારે કોઈ પણ જગ્યાએ સર્વે કરવા જાઓ, આખા વડોદરાની અંદર જો તમે સર્ક્યુલર રૂટ પર સર્વે કરવા જાઓ અને સુસેનની અંદર ટ્રાફિક કોઈના પણ કરતાં 1% પણ ઓછો આવે તો તમારે કહેવું, તો એ તો જરૂરી છે ને. તમે અત્યારે 6 વાગ્યા છે, જાઓ તમે, તમે 15 મિનિટ સુધી રોડ ક્રોસ નહીં કરી શકો. તહીંની પ્રજા, અમે લોકો તહીંના કાઉન્સિલર છે, તહીંના રહેવાસીઓ અમને કહેવે છે, આવે છે કે ભાઈ આ બ્રિજનું શું કર્યું, બ્રિજનું શું કર્યું, તો કહેવું તો રજૂઆત તો કરવી પડશે ને. બ્રિજના માટે થઈને જોવા આવે છે એમ નથી, જે મારા વોર્ડના તમે એવું છે કે મારા વોર્ડની અંદર જે કામો લીધા હોય અને જે કામો સ્ટેન્ડિંગમાં ચડ્યા હોય અને પછી એની ચર્ચા થતી હોય કે ભાઈ હવે અમે ભાવ વધારો કરવો છે કે ઓછો કરવો છે કે જે હશે તે એ લોકોનો વિષય છે, કારણ કે અમને ખબર નથી. તો એવું છે કે અમારે ત્યાં આગળ વરસાદી ગટર જ્યારે નાખી દીધી હોય, મંજૂર કરી દીધી હોય, કામ ચાલુ હોય અને પછી સડનલી કે હવે આપણે આ બંધ રાખો આ પોર્શનની અંદર, કારણ કે અમારે ગ્રેવિટી લાઈન નાખવાની છે. હવે એ ગ્રેવિટી લાઈનનું ટેન્ડર આવ્યું હોય, ચર્ચા થતી હોય અને પછી આ લોકો રિનોવેટ કરી દે, તો હવે વરસાદી ગટરનું કામનું જેનો વર્ક ઓર્ડર આપ્યો છે, જેનું અધૂરું કામ થઈ ગયું છે, તો એ કામ બંધ રાખવાનું, કારણ કે એ ઉપર નાખવાની છે અને ગ્રેવિટી લાઈન 4-6 મીટર નીચે નાખવાની છે. એટલે એ લોકોનું ટેકનિકલ એવું કહેવું છે કે આ લાઈન નાખીએ, અમારી પાસે જગ્યા ઓછી છે, 5 જ મીટર જગ્યા છે અને એની અંદર અમારા બે કામ કરવાના છે, કારણ કે વચ્ચે રોડ બની ગયો છે અને બાજુની અંદર પાણીની લાઈન પણ નકાઈ ગઈ છે, જે ઓજી વિસ્તારની અંદર કામગીરી ચાલી રહી છે એની અંદર. તો હવે એની અંદર એવું છે કે આ લોકોએ રિનોવેટ કરી દીધું, તો મારે વરસાદી કામ નહીં કરવાનું, તો વરસાદી કામ તો કરવું પડે ને, કારણ કે ચોમાસું આવ્યું છે. પહેલાં 12મા મહિનાની અંદર વર્ક ઓર્ડર આપેલો હતો, તો કામ તો આ એક નાનકડા મિસ્ટેકના કારણે. અને આ લોકો કહે છે કે વધારે ભાવ હતો, તો હવે જે નવું આવશે તો એ ભાવ વધારો વધારે નહીં આવે એવી એમની પાસે ગેરંટી છે, વધારો આવશે તો શું કરશે. મારે ત્યાં આગળ આખા વડોદરા શહેરમાં જોવા જોઈએ કે ટ્રીગાર્ડનો ઇજારો નથી. તમે ચોમાસું આવી ગયું છે, 5મા મહિનાની અંદર લોકોને ટ્રીગાર્ડ આપી દેવાના હોય આપણે, અને બદલે અમે લોકોને કાગળ લખી લખીને આપીએ છીએ, તો કહે છે કે ટ્રીગાર્ડનો ઇજારો નથી આવ્યો. મારા વોર્ડની અંદર એટલે દક્ષિણ ઝોનની અંદર આરસીસી રોડનો ઇજારો નથી, તો અમે કામ લખીને આપીએ છીએ, એ કામ લખીને આવ્યા પછી કે ઇજારો નથી એટલે એ પાછું જાય, 2-2 વાર રિનોવેટ થાય, એટલે એક એક આ લોકો 21 દિવસનું રાખે ને 10-12 દિવસે ખોલે, પછી પાછા રિનોવેટ કરવાનું થાય, કોઈ ભર્યું નથી એટલે પછી પાછા આ લોકો 1 મહિનો રહી જાય ને પાછા નાખે, એટલે 4-6 મહિના કરી નાખે. અમે જે સૂચન લખ્યું હોય એ સૂચન પાછું આવે કે હવે 9 વર્ષ આવી ગયું છે, તમે ફરી વાર લખીને આપો, આ નહીં ચાલે. અને જ્યારે ઇજારો આવે છે, અમે જ્યારે લખીને આપીએ છીએ ત્યારે ઇજારા નહીં હોતા, ઇજારો આવે છે ત્યારે કહે છે કે ભાવ વધારો આવી ગયો તો ફરી એસ્ટિમેટ બનાવવો પડશે, અને એસ્ટિમેટ બનાવીને બધું મંજૂર કરે એટલે પાછો ઇજારો પૂરો થઈ ગયો હોય. વડોદરા શહેરની અંદર કામગીરી કરવા માટે નથી, તમામ કાઉન્સિલરો કામ કરવા માટે છે, અને અમે એવું નથી કહેતા અમે નિર્ણાયક માણસો છે, અમારો નિર્ણય ના, પણ અમારી રાય તો લેવી જ જોઈએ ને. અમે એવું નહીં કે તમે નિર્ણય તમે કરો, પણ અમારી રાય તો લેવી જ જોઈએ અને એના માટે હું મેં રજૂઆત કરી જ છે.